હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આઈ એમ મયુર પટેલ. સ્વાગત છે તમારું મયુર પલાસર પટેલ ચેનલમાં. ડિયર ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ભણી રહ્યા છીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ રિપોર્ટિંગ સ્પીચની પ્રસ્તાવના વિડીયો બનવા જોઈએ. આપણે વિડીયો ટુની અંદર આપણે સર્વનામમાં ફેરફાર જોયા, ચેન્જીસ ઇન ધ પ્રોનાઉન. વિડીયો થ્રીની અંદર આપણે જોયા ટેન્સમાં ફેરફાર, કાળમાં થતા ફેરફાર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કાળ અને સર્વનામમાં થતા ફેરફાર છે. તો આપણે કાળમાં ફેરફાર જોયા, સર્વનામમાં ફેરફાર જોયા. હવે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ ત્યારે અમુક એવા ફેરફાર છે જે આપણે કરવા જ પડે. તો એવા ફેરફારોને આપણે નામ આપીશું અધર ચેન્જીસ, એટલે ઇનડાયરેક્ટમાં થતા બીજા વધારાના ફેરફારો. તો હવે કયા કયા ફેરફારો છે જે ઇનડાયરેક્ટ કરીએ તો આપણે ધ્યાનમાં રાખવા પડે? તો ફ્રેન્ડ્સ, અહીંયા બધાનું ધ્યાન મોઢે કરવું જરૂરી છે. ડાયરેક્ટ સ્પીચની અંદર એન ઇઝ આર આપેલું હોય ફ્રેન્ડ્સ, તો તમે જ્યારે એનું ઇનડાયરેક્ટ કરશો ત્યારે વોસ કે વેર થઈ જશે. ડાયરેક્ટ સ્પીચની અંદર વોસ કે વર આપેલું હોય અને ઇનડાયરેક્ટ કરશો એટલે હેડ બીન થઈ જશે. વોસ વેરનું તમારે હેડ બીન કરવું પડશે. ડાયરેક્ટ સ્પીચમાં હેવ અને હેઝ આપ્યું હોય મિત્રો, તો ઇનડાયરેક્ટમાં તમારે હેડ કરવું પડશે. ડાયરેક્ટ સ્પીચમાં ડોન્ટ અથવા ડઝન્ટ પ્લસ વી વન આપ્યું હોય, વી વન, તો ઇનડાયરેક્ટમાં તમારે ડિડન્ટ કરવું પડશે, ડિડન્ટ પ્લસ વી વન. વિલ અથવા સેલ આપ્યું હશે તો તમારે વુડ કરવું પડશે. વિલ અને સેલ પછી વી વન આપ્યું હોય તો વુડ વચ્ચે પણ વી વન રહે. વિલ અને સેલ પછી ગો આપ્યું હોય તો વુડ પછી તમારે ગો રાખવું પડે, ગોનું વેન્ટ પછી ના થાય. અહીંયા ગોનું જે ભણી ગયા તો એમાં ગોનું વેન્ટ થાય, કારણ કે સિમ્પલ પ્રેઝન્ટનું સિમ્પલ પાસ્ટ. પરંતુ વિલ ગો આપ્યું હોય તો વુડ ગો થાય, ગોનું વેન્ટ ના કરાય. ડીડન્ટ પ્લસ વી વન આપ્યું હોય તો હેડન્ટ પ્લસ વી થ્રી થઈ જાય. કેન આપ્યું હોય તો કુડ થઈ જાય. મે આપ્યું હોય તો માઇટ થઈ જાય. આ જે મેં ફેરફારો કર્યા એ કર્યા છે હેલ્પિંગ વર્બમાં ચેન્જીસ. હવે આ ફેરફારો તમે કમ્પ્લીટ મોડે કરશો તો તમને મોટો ફાયદો શું થશે? તો ઘણા નાના બાળકોને ટેન્સ ના આવડતા હોય ને અને આ કમ્પ્લીટ આવડી જાય તોય ચાલે. કેવી રીતે? તો છોકરાને ખબર છે કે વોઝ અને વર પછી ક્યારે વી વન તો આવવાનું નહીં, વી ટુ પણ નહીં આવવાનું. શું આવશે? વર્બ એન્જી. તો વોઝ ગોઈંગ હશે અને એને ખબર હશે કે વોઝનું હેડબીન થાય તો એ હેડબીન ગોઈંગ કરી દેશે, એટલે ઓટોમેટિક ચાલુ ભૂતકાળમાંથી ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ જશે. એને ખબર બી નહીં પડે કે મેં ચાલુ ભૂતકાળમાંથી ચાલુ પૂર્ણ ભૂતકાળ કર્યું અને થઈ જશે. પણ એને ખબર હોવી જોઈએ કે વોઝ હોય કે વર હોય મારે હેડબીન કરવું પડશે. હેવ હેઝ નું હેડ, હેવ સાથે અને હેઝ સાથે તો વી થ્રી આવવાનું, એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ કરવું પડે એવી એને ના ખબર પડતી હોય, પણ એને આ યાદ હોય હેવ પ્લસ હેઝ તો ઓટોમેટિક હેડ પ્લસ વી થ્રી થઈ જશે. કારણ કે વી થ્રી તો એમને એમ રહેવાનું, હેવ અને હેઝનું હેડ થઈ જશે. એટલે આ વસ્તુ જો એને આવડતી હશે અને ટેન્સમાં ફેરફારમાં નહીં ખબર પડી હોય કે ઓછી ખબર પડી હશે તો પણ ચાલશે. તો આ હેલ્પિંગ વર્બમાં જે ફેરફારો પરફેક્ટ યાદ કરો. ફરીવાર બોલું છું, એમ ગોઈંગ હોય કે ઇઝ ગોઈંગ હોય કે આર ગોઈંગ હોય એનું થઈ જશે વોઝ અથવા વર ગોઈંગ. શું થઈ જશે ફ્રેન્ડ્સ? વોઝ અથવા વર ગોઈંગ. એક વચન હોય તો વોઝ કરજો, બહુ વચન હોય તો વર કરજો. બરાબર છે? ઓકે. વોઝ વેર હોય તો હેડ બીન કરજો, હેવ અને હેઝ હોય તો બંનેમાંથી કોઈ એક હેડ કરજો, ડોન્ટ હોય તો એડિડન્ટ, ડઝન્ટ હોય તો એડિડન્ટ કરજો. આ બંને જોડે પણ વી વન જ આવે. વિલ હોય અથવા સેમ હોય તો વુડ કરજો, ડિડન્ટ હોય તો હેડન્ટ કરજો, કેન હોય તો વુડ કરજો, મે હોય તો માઇટ કરજો. કમ્પલસરી મોડે કરી દેવાનું, દિવસમાં બે થી ત્રણ વાર બોલવાનું છે. હવે મિત્રો, આ છે સમય સૂચક શબ્દોમાં ફેરફાર. ડાયરેક્ટ સ્પીચની અંદર નાઉ આપેલું હોય અત્યારે,
તો તમે ઇનડાયરેક્ટ કરશો તો નામનું થઈ જશે ધેન, ટી એચ ઈ એન, તે સાથે જસ્ટ નામ આપ્યું હોય તો જસ્ટ ધેન કરવાનું, ટુડે આજે આપ્યું હોય તો ધેટ ડે કરવાનું, ટુનાઇટ આપ્યું હોય તો ધેટ નાઇટ કરવાનું, ટુમોરો આપ્યું હોય આવતીકાલે તો ધ નેક્સ્ટ ડે કરવાનું, ધ નેક્સ્ટ ડે આપ્યું હોય ધ ફોલોઈંગ ડે કરવાનું, નેક્સ્ટ વીક આપ્યું હોય તો ફોલોઈંગ વીક કરવાનું, યસ્ટરડે આપ્યું હોય તો પ્રીવિયસ ડે કરવાનું, અને લાસ્ટ વીક આપ્યું હોય તો પ્રીવિયસ વીક કરવાનું. કોઈ પણ નેક્સ્ટ વાળો શબ્દ આપ્યો હોય, નેક્સ્ટ મંડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ ગમે તે, તો નેક્સ્ટ નું ફોલોઈંગ કરવાનું, અને કોઈ પણ લાસ્ટ શબ્દ આપ્યો, લાસ્ટ મંથ, લાસ્ટ જાન્યુઆરી, તો એનું પ્રીવિયસ કરી દેવાનું, પ્રીવિયસ જાન્યુઆરી, પ્રીવિયસ વીક. સ્પેલિંગ આ બધા હોવા જોઈએ, PREVIOUS, પ્રીવિયસ. ઘણી વાર ટુમોરો તો નેક્સ્ટ ડે, બિફોર, આફ્ટર પણ બધા કરતા હોય છે, આપણે તો આટલું જ યાદ રાખવાનું. ફરી વાર જોઈએ આપણે, નાઉનું ધેન, જસ્ટ નાઉનું જસ્ટ ધેન, ટુડે નું ધેટ ડે ઇનડાયરેક્ટમાં, ટુમોરો નું ધેટ્સ ડે, નેક્સ્ટ ડે નું ફોલોઈંગ, નેક્સ્ટ વીક નું ફોલોઈંગ વીક, યસ્ટરડે નું પ્રીવિયસ ડે, લાસ્ટ વીક નું પ્રીવિયસ વીક. કરવું જ પડે ઇનડાયરેક્ટ કરોડે, ના જ ચાલે ઇનડાયરેક્ટ કરોડે. બ્લેક અક્ષરથી લખ્યું તમારે કરવું જ પડે, આનું આ થાય એટલે આ મોઢે કરવું જ પડે. હવે બીજા અમુક ફેરફાર છે, જેમ કે હિયર એટલે અહીંયા આપ્યું હોય તો તમારે ધેર કરી દેવું પડે, સો આપ્યું હોય તો થસ કરવું પડે, ધીસ આપ્યું હોય તો ધેટ કરવું પડે, ધીસ આપ્યું હોય તો ધોઝ કરવું પડે, કમ આપ્યું હોય તો ગો કરવું પડે. પરંતુ મિત્રો, આ કમનું ગો બધામાં નહીં થાય, અમુકમાં થશે, સેવા થશે, એના માટે આપણે પછીનો વિડીયો જોઈશું. પછી અગો શબ્દ આપેલો હોય પહેલા, અગો તો તમારે એનું કરવું પડે બિફોર. શું કરવું પડે ફ્રેન્ડ્સ? બિફોર એટલે કે પહેલા. આની સરસ મજાની ફાઇલ મેં મૂકેલી છે નીચે પીડીએફમાં, એ તમે જોઈ લેજો. તમારે આનું એક એક્ઝામ્પલ જોવું હોય તો અહીંયા હું લખું છું, ધ્યાન આપજો. ફેરફાર આવડી ગયા,
અધર ચેન્જીસ પણ આવડી ગયા. હવે પ્રોબ્લેમ ક્યાં છે સર? આ સેડ ટુ નું ટોલ્ડ થયું એ સમજાવવાનું અને ધેટ ક્યાંથી આવ્યું એ સમજાવવાનું. આ બંને સમજવા માટે તમારે બહુ જ મોટો વિડીયો જોવો પડશે અને વિડીયો ફાઇલમાં છે. એ એવો વિડીયો છે કે દરેક પ્રકારના વાક્યો જે છે એમાં કયા કયા રિપોર્ટિંગ વર્બ આવે અને કયા કયા કન્જંક્શન આવે એ બધા જ વાક્યોને હું એક ટેબલ દોરીને મસ્ત સમજાવીશ. એ તમારે વિડીયો ફાઇલમાં જોવો પડશે. વિડીયો ફાઇલ પતી જશે એટલે તમારો ઇનડાયરેક્ટ પૂર, પછી માત્ર પરીક્ષા અથવા પ્રેક્ટિસ કરવાની રહેશે. અને પ્રેક્ટિસથી જ ઇનડાયરેક્ટ સ્પીચ આવડે. ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો રૂલ્સ ઘણા બધા છે પરંતુ બહુ સહેલું છે. એકવાર બધા રૂલ્સ આવડી જાય દુનિયાનું કોઈ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણને આવડી જ જાય. તો વિડીયો ફાઇલ નહીં જુઓ ત્યાં સુધી બધું અધૂરું છે. વિડીયો ફાઇલ જોશો એટલે 100% થઈ જશે, અત્યાર સુધીમાં 50% જ ભણાય. ઓકે ફ્રેન્ડ્સ, આપણો વિડીયો ફાઇલ બનાવું ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય ભારત. જય હિન્દ.